हेलो स्टूडेंट्स, आज आपणे सामान्य ज्ञान में धोरण 8 में पाठ 5 विश्वना केटलाक महान विचारकों विषे समझे। तो बाळको आ पाठना आगळना विडियोज में मैं तमने अमुक महान विचारकों विषे समझावेलुं हतुं, हवे त्यार बादना अमुक विचार महान विचारकों विषे आपणे समझीए। तो बाळको, आज महान विचारकों छे ए पोताना क्रांतिकारी विचारों ने मात्र प्रगट ज नथी करता, परंतु ए विचारों ने लीधे आपणे जीवनना एक सारा मार्ग पर आगळ वधवानुं पण शीखवे छे। तो एवा विचारको विषे आपणे जोईए, ए छे अरविंद घोष। तो बाळको, अरविंद घोष नुं चित्र छे, एना विषे आपणे जोईए। अरविंद घोष भारतनी महान विभूति हता। अरविंद घोष छे भारतना एक महान व्यक्ति हता। तेओ राजकीय नेता अने प्रसिद्ध साहित्यकार, महान योगी अने आर्षद्रष्टा हता। अरविंद घोष छे एक नेता हता, प्रसिद्ध साहित्यकार हता, योगी हता अने आर्षद्रष्टा एटले के दूरनुं विचारी सके, दूरनुं जोई सके, मीन्स के दूरनुं विचारी सके एवी महान विचार शक्ति धरावता हता। पुद्दुचेरी, जेने आजनुं पोंडिचेरी आपणे कहीए छे, एमां श्री माताजीना सानिध्यमां एटले के एना भक्तिमां लीन रहीने तेमणे आध्यात्मिक जीवन द्वारा लोकोने जीवननी फिलोसोफी समझावी हती। એને પોતાનું જીવન આખું આધ્યાત્મિક એટલે કે ધર્મ પ્રત્યે સમર્પિત કરી દીધું હતું, અને એના દ્વારા જીવન જીવવાની એને એક નવી જ વિચારસરણી આપી હતી। તેમણે સાવિત્રી નામનું મહાકાવ્ય પણ એમણે રચેલું છે, માં સાવિત્રીના નામ પરથી એમણે એક મહાકાવ્ય પણ રચેલું છે। ત્યારબાદ છે જય કૃષ્ણમૂર્તિ। હવે જય કૃષ્ણમૂર્તિ છે એ 20મી સદીના એક આંતરરાષ્ટ્રીય તત્વચિંતક હતા। જો બાળકો, આ જય કૃષ્ણમૂર્તિ છે એઓ 20મી સદીના એટલે કે 1900ના વર્ષોમાં એક આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ લેવલના એક તત્વચિંતક હતા। માનવીને પોતાની પરિપક્વતાના ફળ સ્વરૂપે નિપજતી સમજના શિષ્ય બનવાનો અને સ્વની સુધારણા કરવાનો માર્ગ તેમણે ચિંધ્યો હતો। હવે માનવી છે એ જ્યારે પરિપક્વ એટલે કે જ્યારે મેચ્યોર બને, એટલે કે 16 વર્ષ બાદ દરેક મનુષ્ય છે એક પરિપક્વ બને છે, એટલે કે મેચ્યોર બને છે, અને ત્યારે તેની સમજ શક્તિ છે એ વિકસે છે। તો જ્યારે સમજ શક્તિ વિકસતી હોય ત્યારે સ્વની સુધારણા એટલે કે પોતાની જાતને કેવી રીતે સુધારી શકે એવો માર્ગ એને ચિંધ્યો હતો, બતાવ્યો હતો। તેમણે માનવ સમસ્યાઓના મૂળમાં રહેલા અહમનો ત્યાગ કરવાનો લોકોને અનુરોધ કર્યો હતો। માનવ સમસ્યાઓનું મૂળ એટલે કે લોકોને ઘણી બધી જાતની પ્રોબ્લેમ્સ હોય છે, તો એના મૂળમાં એને અહમ એટલે કે ઈગો એટલે કે હું કંઈક છું, કોઈ વ્યક્તિ મને આમ શું કામે કહી, મારું અપમાન શું કામે ને કર્યું, શા માટે કર્યું, એને કહેવાય અહમ। તો એ જે એક જાતનો અહમ છે, એક જાતનો ઈગો છે, એનો એને ત્યાગ કરવાનો એને અનુરોધ કર્યો હતો। આ અહમનો ત્યાગ કરવાથી માણસોની ઘણી બધી સમસ્યાઓ છે એ ઉકેલી શકે છે। ત્યારબાદ છે આચાર્ય રજનીશ। તો જુઓ બાળકો, આ છે આચાર્ય રજનીશ। આચાર્ય રજનીશ ભારતના ક્રાંતિકારી દાર્શનિક અને વિવાદાસ્પદ વિચારક હતા। આચાર્ય રજનીશ છે એ ભારતના ક્રાંતિકારી દાર્શનિક એટલે કે ભારત દેશના જે લોકો છે એને સાચો માર્ગ બતાવનાર વ્યક્તિ અને વિવાદાસ્પદ વિચારક હતા, અને કોઈ બાબતમાં જો વિવાદ પણ કરવો પડે તો પણ એ વિવાદ કરતા। તેમનું મૂળ નામ ચંદ્રમોહન જૈન હતું। તેમણે વિશ્વમાં શિબિરો યોજી પ્રાયોગિક સાધનોનો પ્રચાર કર્યો હતો। તેમણે વિશ્વભરમાં શિબિર, બાળકો તમને શિબિર વિશે જ્ઞાન હશે જ કે જ્યાં યોગ અને એની સાથે વપરાતા સાધનોના ઉપયોગ વિશે સમજ આપવામાં આવે છે। તો આજે આચાર્ય રજનીશ છે એમણે વિશ્વભરમાં આવી શિબિરો યોજી અને એમાં ઉપયોગ થતા પ્રાયોગિક સાધનોનો પણ એમણે પ્રચાર કર્યો હતો। સંન્યાસી બન્યા પછી તેમણે ભગવાન રજનીશના નામથી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી। તેઓએ એક સમયમાં સંન્યાસ પણ ધારણ કરેલો હતો, ત્યારબાદ એને આખી દુનિયામાં ભગવાન રજનીશના નામે ઓળખવામાં આવતું। તેઓ તેમના અનુયાયીઓમાં ઓશો નામથી ઓળખાય છે। આપણે બાળકો, ઓશો છે એ લાઇબ્રેરીમાં એની પુસ્તકો જોવા મળે છે, એના નામ ઘણી બધી વાર આપણે સાંભળેલું છે, તો એ આ જ છે, આચાર્ય રજનીશ જ છે કે જેઓ એમના અનુયાયીઓ એટલે કે તેમને અનુસરતા, તેમને ફોલો કરતા જેમના શિષ્યો છે અથવા તો લોકો છે એઓ એને
ओशो नाम आपेलू छे। त्यार बाद छे पाणीनी। जो बाळको आ पाणीनी छे, पाणीनी भारतना जाणीता मुनि एक ऋषि मुनि हता। तेओ संस्कृत भाषाना मोटा वैयाकरणी हता, एटले के तेमने संस्कृत भाषानुं व्याकरण आपेलुं हतुं। तेमने भगवान शंकरनी प्रेरणाथी संस्कृत भाषानुं संपूर्ण व्याकरण सूत्र रूपे बनाव्युं हतुं। तेमां 3966 सूत्रो એટલે કે 3966 શ્લોકો અને 8 અધ્યાયો છે। એમને ભગવાન શંકરની કૃપાથી એમને પૂર્ણ સંપૂર્ણ સંસ્કૃત ભાષાનું વ્યાકરણ છે એ સૂત્ર રૂપે બનાવ્યું હતું। તેથી તે અષ્ટાધ્યાયી કે પાણીની સૂત્ર પણ કહેવાય છે। 8 અધ્યાયો હતા એટલા માટે એને અષ્ટાધ્યાયી પણ કહેવામાં આવે છે, અથવા તો એને પાણી 3966 સૂત્રો હતા જે પાણીનીએ રચેલા હતા એટલા માટે એને પાણીની સૂત્ર પણ કહેવામાં આવે છે। ત્યારબાદ છે મહર્ષિ પતંજલિ। જુઓ બાળકો, આ છે મહર્ષિ પતંજલિ, યોગના અધિપતિ। પતંજલિ ભારતના એક મહર્ષિ, મહર્ષિ એટલે કે મહાન ઋષિ હતા। તેઓ યોગશાસ્ત્ર જેને અષ્ટાંગ યોગના પ્રણેતા કહેવામાં આવે છે। બાળકો, આઠ યોગના 8 અંગ છે એટલા માટે એને અષ્ટાંગ યોગ પણ કહેવામાં આવે છે। એ 8 અંગો છે, યમ, નિયમ, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધારણા, ધ્યાન, સમાધિ, આ એમના 8 અંગો છે। તેમણે યોગ ઉપર સૂત્રો રચ્યા હતા। એ યોગશાસ્ત્રને પાતંજલ યોગ સૂત્ર પણ કહેવામાં આવે છે। પતંજલિએ યોગ શાસ્ત્ર પર સૂત્રો રચ્યા હતા એટલા માટે એને પાતંજલ યોગ સૂત્ર પણ કહે છે। તેમણે યોગાનુશાસન એટલે કે યોગનું અનુશાસન નામનો ગ્રંથ પણ લખ્યો હતો। યોગનું અનુશાસન એટલે કે યોગના નિયમોને સમજાવતું શાસન। આ ઉપરાંત તેમણે ચિકિત્સા નામે વૈદકનો ગ્રંથ પણ લખ્યો હતો। ચિકિત્સા એટલે કે આજના સમયમાં આપણે જેને કોઈ પણ રોગ થયો હોય એનો ઉપચાર અને ચિકિત્સા કહેવાય। તેમણે પાણીનીના વ્યાકરણ ઉપર મહાભાષ્ય પણ લખેલું હતું। થેન્ક યુ।